नमस्कार साथियों, 19 नवेम्बर 2021 रोज देश प्रधानमंत्री त्रण कृषि कानून परत खेचवानी जाहरात करी। शब्दों हता, अमारी तपश्चर्या में कई कमी रही गई। 700 खेडूतों की शहादत वरणी, अंत की कीधा, पाकिस्तानी कीधा, खालिस्तानी कीधा, मवाली कीधा, कविशनखोर कीधा। आ भारतीय जनता पार्टी आगेवानों मोढ़ा माथे निकलेला आ देश अन्नदाताओं सामेना शब्दों। खेडूतो आंदोलन करता रहा, एना रस्ता रोक्या, मोटा मोटा काटाला तार बनाया, पानीना फुवारा मार्या, मोटी बेरिकेड खरी खरी खिल्ला जड़ा रस्ताओ पर खेडूतो एना संसद में घुसी न जाए। आ देशना अन्नदाताओं छेल्ला 100 वर्षनी अंदर कोई सरकार सामे आटला दिवसों लड़ी होय एवो पहेलो किस्सो भारतीय जनता पार्टी नरेन्द्र मोदी नी सरकार में खेडूतो लड़िया। 700 खेडूतों नी शहादत पछी एक पण भारतीय जनता पार्टी घर में के कमलम नी ऑफिस में आ देश नो एक अन्नदाता ओछो थयो छे एनो दीवो नथी प्रगट्यो। एने तसु भार पण रंजन थी कि अमारा एवा निर्णय एवा कायदा थी आ देशना अन्नदाताओ दुखी छे। दुखी अन्नदाताओ आ देशनी राजधानीनी सीमामां आंदोलन करी रह्या छे, सत्याग्रह करी रह्या छे। आंदोलन तोड़ी नाखवा माटे तमाम तरकीबो अपनावी, पण देश अने देशनी जनता अने उपरवाळो आ देशना खेडूतो साथे हतो अने खेडूतोनो जे विजय थयो जीत्या। नतमस्तके शरम वगर आ कायदाओ पाछा खेंचवानी फरज पड़ी। अमारी साथे टीवी स्क्रीन उपर ज्यारे 6 महीना थी भाजपाना आगेवानो डंकानी चोट उपर बोलता था अने फायदा गणावता था आ कृषि कानूनना केटला फायदा, खेडूतोने शुं फायदो, मात्र ने मात्र एक व्यक्ति एक ग्रुपने फायदो के कृषिनी अंदर धंधार्थी लोको, व्यापारी लोको, कोर्पोरेट लोको प्रवेश करे अने कृषिनो कब्जो, खेतीनो कब्जो खेडूतोना हाथमांथी ढीलो थाय અને કોર્પોરેટ જગતના હાથમાં આવે। આનાથી વિશેષ બીજી કોઈ મોટી સમજણ નથી, આ વાસ્તવિકતા હતી અને આની પાછળ કયું મોટું ષડયંત્ર હતું એ આજે ષડયંત્ર માટે હું આપની સમક્ષ આવ્યો છું કે કાળા કાનૂન લાવ્યા, પાર્લામેન્ટની અંદર પસાર થયા, ગેરકાનૂની રીતે કાનૂન બન્યો, ખેડૂતોની શહાદત વરાય, દેશનો અન્નદાતા દુઃખી, માત્ર ભાજપા સુખી। આ માનસિકતામાં આનું આ પાછળનું ગર્ભગૃહમાં કારણ શું હતું? એક બાજુ ઇન્ટર મિનિસ્ટ્રી આ દેશના ખેડૂતોને MSP કેમ મળે, એના ઉપર કાયદાનું જોગવાઈ કેમ મજબૂત બને, બીજી બાજુ એને પાક વીમાના પ્રશ્નોને લઈ એનું નિરાકરણ કેમ હોય, એનું સંશોધન ચાલે છે, અને બીજી બાજુ નીતિ આયોગ એક અમેરિકાના NRIની ભલામણથી એક ટાસ્ક ફોર્સની રચના કરે છે। આ ટાસ્ક ફોર્સની અંદર અદાણી, બિગ બાસ્કેટ, ITC, મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા, પતંજલિ આવી મોટી મોટી કંપનીઓ જેને ખેતી સાથે હનાનહૂતકનો સંબંધ નથી, માત્ર ને માત્ર કોર્પોરેટ છે, આવનારા દિવસોમાં ખેડૂત ઉપર પડવાના છે એવા લોકોને આ કમિટીના સભ્ય બનાવ્યા। દુઃખ સાથે કહેવાનું મને એ થાય, આ કમિટીમાં એક પણ ખેડૂત સંગઠન નહીં, એક પણ કૃષિ નિષ્ણાંત નહીં, એક પણ કૃષિ વૈજ્ઞાનિક નહીં કે એક ખેડૂતનો પ્રતિનિધિ નહીં। અને એ લોકો બનાવે છે શું, ચિંતા શું કરવા ભેગા થયા છે? ગુજરાતના કે દેશના ખેડૂતોને MSP મળે, કે પાક વીમાના પ્રશ્નોનું નિરાકરણ આવે, દેશના ખેડૂતોની આવક ડબલ થાય। 2016ની અંદર પહેલી વખત પ્રધાનમંત્રી કોઈ ભાષણમાં બોલ્યા, અમે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ। કઈ રીતે? એની પાછળનું ષડયંત્ર પડ્યું હતું। માત્ર લાલચ, માત્ર પ્રલોભન, માત્ર વાકસટાથી બોલી ખેડૂતોને અભિભૂત કરી ખેડૂતોની મનસા ઉપર પ્રભુત્વ કરવા માટેની આ માનસિકતા શબ્દ બોલાયા હતા, વાસ્તવિકતા કંઈ જુદી હતી। અહીંયા આગળ આ પર્દાફાશ અને જે ગણો તે કે આ દેશના ખેડૂતો સાથે સૌથી મોટી દગાખોરી આ ભાજપાએ સરકારે કરી છે, હું એની વાત કરું। ગિરીશ જલિહલ નામના એક પત્રકાર છે, રિપોર્ટર કલેક્ટિવ નામની એની ફર્મ છે, એને આ પર્દાફાશ આખો બહાર કાઢ્યો, મુદ્દો એ કાઢ્યો કે આ એક NRI, એક શરદ મરાઠે કરીને એક નીતિ આયોગના એક ટાસ્ક ફોર્સ બનાવે છે અને એ ટાસ્ક ફોર્સ આ દેશમાં સંશોધન કરે, 11 જણાની મેં કીધું એ કમિટી બનાવી,
એ કમિટી પહેલા દિવસથી લઈ અને 3 વર્ષ સુધી કમિટીએ કામ કર્યું. કમિટીએ કામ કરવાની સાથે પડદા પાછળ આ કાયદાઓનું નિર્માણ થઈ ગયું હતું. અને તમને અચરજ થશે કે આ પરિસ્થિતિમાં મૂળ અને બેઝિક સ્ટ્રક્ચરને ધ્વંસ કરવું, એપીએમસીમાં જ પાક વેચાય છે નહીં ખુલ્લા બજારમાં વેચો, ખેતીની જમીન લીઝ ઉપર કોર્પોરેટ રાખી શકે, ખેતી પાકનો સંગ્રહ કોઈ પણ કરી શકે ગમે તેટલો કરી શકે, એટલે ટૂંકમાં જે અત્યારનું જે માળખું છે એને ધ્વંસ કરી કોર્પોરેટના હાથમાં આ માળખાનું સુકાન આપવું, આ માનસિકતા હતી. એક પણ વખત આ ટાસ્ક ફોર્સે, એક બાજુ પ્રધાનમંત્રી ભાષણ કરે છે કે 2022 પહેલા ખેડૂતોની આવક બમણી થશે, અને એક બાજુ કાયદો બની ગયો પછી પણ ટાસ્ક ફોર્સે એક પણ વખત ખેડૂતોની આવક બમણી થાય એ પૈકીમાં એમએસપી કે પાક વીમાની ચર્ચા જ નથી કરી. આ કાગળ ઉપર પર્દાફાશ થયો અને બહાર આવ્યું. આ દેશના પત્રકાર મીડિયા ગોદી મીડિયા પાસે તો હજી પહોંચ્યું નહીં હોય, પહોંચ્યું હશે તો એને કીધું નહીં હોય, પણ દેશના સક્ષમ મીડિયા જે ખરેખર પ્રતિષ્ઠિત મીડિયા છે, નિષ્પક્ષ મીડિયા છે, એ લોકોએ આ વાત દેશના ખેડૂતોની સામે અને દેશની જનતાની સામે મૂકી. મારું અહીંયા કહેવા પાછળનો આ હેતુ એ હતો કે આ રાજ્યના ખેડૂતો આ વાત સંપૂર્ણ જાણે, સમજે કે આપણી સાથે આજે દગો થયો કે ન થયો, પણ ખેડૂત પ્રત્યેની ભાજપાની માનસિકતા કેવી, અને તમે ખેડૂત તરીકે તમારી સામે 2014 થી લઈને 2018 સુધીની અંદર આ નરેન્દ્ર મોદીની સરકાર સામે આ દેશના ખેડૂતોએ 13,000 કિસાન આંદોલનો ચાલ્યા, અને એનો મુખ્ય એક શબ્દ હતો, એનો ઉદ્દેશ હતો કે દેશના અન્નદાતાઓને, ખેડૂતોને પોતાના પાકના ભાવ, પોષણક્ષમ ભાવ એમએસપીના રૂપમાં મળે અને એમાં એને કાયદાનું બંધારણ કરે. છેલ્લે આ પરિસ્થિતિમાં આપણી સામે છે, કૃષિ કાનૂન તો પરત ખેંચાઈ ગયા, ખેડૂતો સાથે શું વીતી એ આપણે સૌ જાણીએ છીએ, પણ જે એ સમય દરમિયાન જે ષડયંત્ર રચાણું હતું અને અમે લોકો સતત ને સતત ટીવી સ્ક્રીન ઉપર બોલતા હતા, આ કાયદામાં ખેડૂત જે વિચારે છે, ખેડૂત જે લડે છે એ સાચા છે, ત્યારે અમને કંઈ ને કંઈ બીજા માર્ગે ચડાવી, આ આંદોલન છે એ કોંગ્રેસનું છે, આ આંદોલન છે આમ છે, એમ કરીને આંદોલનકારીઓને ઉત્સાહ તોડવાનું કામ કંઈ ને કંઈ રીતે કરી દીધી. પણ વાસ્તવિકતા આપણી સામે આવી. આ દેશના ખેડૂતો પ્રત્યે, આ દેશની ખેતી પ્રત્યે, ખેડૂત અને ખેતી બંનેનો સંયોગ જળવાય એ પ્રત્યે સરકારની આજની તારીખે પણ સંવેદના નથી. આ ખેતી અને કોર્પોરેટ એમાં જોડાય એ દિશામાં એની સંવેદના છે. ખેતીથી ખેડૂતોને અલગ કરવાનું કામ અને પાપ આજની તારીખે ભાજપાના માનસપટલ ઉપર પડ્યું છે. આપણે સૌ આપણી ખેતીને ખરા અર્થમાં પ્રેમ કરતા હોય તો ભાજપાને પહેલા ઓળખવાની જરૂર છે, અને જો આપણે ઓળખી શકશું તો આપણા ખેતરમાંથી આપણે ખેડૂત તરીકે ક્યારેય આપણે પગભાર કાઢવું નહીં પડે. અન્યથા આ 3 કાળા કાનૂન જે કૃષિના હતા એ લડત બદલ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે પોતાની અસ્તિત્વ માટે, આપણી ખેતીના અસ્તિત્વ માટે, ખેડૂત તરીકેના અસ્તિત્વ માટે લડ્યા, અને એ લડતનું પરિણામ છે કે આજે આપણે ખેતી તરફ અને ખેડૂત તરીકે આપણે વિશ્વાસથી ખેતરમાં ઉભા રહી શકીએ છીએ, ભાજપાની કૃપાથી નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.